વેલકમ બેક. તો જે પ્રકારે હાલ ગાંધીનગરમાં હાલ કેબિનેટની પ્રથમ બેઠક શરૂ થઈ ગઈ છે, નવા મંત્રીઓની સાથે નવા મુખ્યમંત્રી અને તમામની પહેલી કેબિનેટ બેઠક કે જે ગાંધીનગર ખાતે શરૂ થઈ ગઈ છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે, ત્યારે નવા મુખ્યમંત્રીની સાથે તમામ નવા મંત્રીઓ પણ છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આવું બની રહ્યું છે કે નવા મુખ્યમંત્રી અને તમામ નવા મંત્રીઓ અને તે તમામની પ્રથમ કેબિનેટ બેઠક. મામલે સંવાદદાતા વિરેન જોડાઈ રહ્યા છે ગાંધીનગરથી, સીધા એમની પાસે જઈશું. જી વિરેન, બેઠક શરૂ થઈ ગઈ છે, હાલ શું વિગતો? ચોક્કસ, નવા જે મંત્રીમંડળની આજે રચના કરવામાં આવી છે, તમામની આજે પહેલી કેબિનેટ બેઠક છે. નવા મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, તેમની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. તમામ રાજ્ય કક્ષાના અને નવા જે કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે તેમને બંધ કવરમાં એક તેમના ખાતાની ફાળવણી કરવામાં આવશે. કોને કયું ખાતું ફાળવવામાં આવશે તે થોડી જ વારમાં જાહેર કરવામાં આવશે. સાથે આજની બેઠકમાં તમામનું અભિવાદન કરવામાં આવશે અને તમામ અભિવાદન બાદ આવતીકાલે જે વડાપ્રધાનનો જે જન્મદિવસ છે તેની ઉજવણી જે રાજ્યભરમાં કરવાની છે તેની ચર્ચા કરવામાં આવશે, તેની માહિતગારી કરવામાં આવશે. સાથે વાત કરીએ તો આજે જે પહેલી બેઠક મળી રહી છે તમામ મંત્રીઓ અને મુખ્યમંત્રી માટે આ પહેલી કેબિનેટ બેઠક હોવાથી એક કહી શકાય કે લોકોમાં પણ કુતૂહલ છે કે ભાઈ, કારણ કે અત્યાર સુધીમાં જે જોવામાં આવ્યું છે કે ભાઈ તમામ જે બેઠકો છે તેમાં કોઈક ને કોઈક સિનિયર મંત્રીઓ હોય છે, કોઈક સિનિયર આગેવાનો હોય છે, તેને લઈને તમામને એક માર્ગદર્શન મળી રહેતું હોય છે. પરંતુ આજે તમામ જે નવા છે એટલે માર્ગદર્શન જે કોઈ આપવાવાળું નથી અને હાલ કહી શકાય કે ભાઈ આવનારી ચૂંટણી 2022ને લઈને આ એક મહત્વનું કહી શકાય, કારણ કે જે નવી સરકાર છે તેની સામે નવા પડકારો ઉભા થશે. રાજ્યમાં બેરોજગારીના મુદ્દા છે તેમજ જે કૃષિના મુદ્દા છે, ખેડૂતોના મુદ્દા છે, તેને લઈને ઘણા આંદોલનો ચાલી રહ્યા છે અને તે તમામ જે છે પડકારો એ આ નવી સરકાર માટે એક પડકારજનક બની રહેશે. જી જી, આભાર વિરેન સમગ્ર માહિતી આપવા બદલ.